કરોડના શ્રીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને 2 કરોડના 500 કેવી સોલાર પ્લાન્ટનું લોકાર્પણ. ભરૂચ નર્મદા 62,000 સભાસદોના દૂધના ખરીદ ભાવમાં 10 ના વધારાની ભેટ અને ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી. મુંબઈવાસીઓ હવે ભરૂચની દૂધધારા ડેરીનું દૂધ પીશે અને ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભામાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે 70 કરોડની મુંબઈનો દૂધ પ્લાન્ટ અને 5 કરોડનો શ્રીખંડ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક મંડળી દૂધધારા ડેરી હવે મુંબઈમાં શ્વેત ક્રાંતિ કરવા જઈ રહી છે અને ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર અને સભાખંડમાં ડેરીની 63મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે સભામાં દૂધધારા ડેરીના 70 કરોડની મુંબઈ દૂધ પ્લાન્ટ અને 5 કરોડ શ્રીખંડ પ્લાન્ટનું ભૂમિપૂજન અને 2 કરોડના 500 કેવી સોલર પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે દૂધધારા ડેરી અને ધારી ખેડા સુગર ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટાદોરિયા અને મહામંત્રી નીરવ પટેલ, ફતેહસિંહ ગોહિલ અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા અને નિશાંત મોદી સહિત ડિરેક્ટરો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દૂધધારા ડેરીના સભામાં ચેરમેન ઘનશ્યામ પટેલે બંને જિલ્લા અને 62,000 સભાસંડોને 21 જૂનથી દૂધના ખરીદ ભાવમાં 725થી વધારીને 735 કરવાની જાહેરાત કરીને દૂધ ઉત્પાદકોને ભેટ ધરી હતી. ડેરીનો સોલર પ્લાન્ટ કાર્યરત થતાં રોજની 2% વીજ બિલમાં બચત થશે. ડેરી આગામી સમયમાં પણ સુવિધા સવલતો વધારવા દૂધ ઉત્પાદનમાં ઉન્નતિ કરતી રહેશે તેવા આશાવાદ વ્યક્ત કરાયો હતો. નમસ્કાર મિત્રો, આજે ભરૂચ દૂધધારા ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું મળ્યું હતું. આજે અમને લગભગ ભાવફેરમાં 35 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ અહીંના દૂધ ઉત્પાદકોને આજે વિતરણ અને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે દૂરંદેશી લઈને એમણે અલગ અલગ રાજ્યોમાં પણ પોતાના પ્લાન્ટ સ્થાપવાનો આજે શરૂઆત કરી છે અને મુહૂર્ત કર્યું છે અને સામાજિક ક્ષેત્રમાં પણ કુપોષણ સહિત બાળકોને ભણવા માટે અથવા તો કોઈને મદદ માટે જે રીતે દૂધધારા ડેરી આગળ આવીને કામ કરી રહી છે એના કારણે એમણે લોકપ્રિયતા પણ હાંસલ કરી છે. ડેરીનું કામ ફક્ત દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપવાનું નથી પણ સાથે સાથે એમની સમસ્યાઓને પણ હલ કરવાનું છે અને જિલ્લામાં ઊભા રહેવાનું છે મદદ માટે. એ પ્રાણીનો એ પ્રણાલિકા જે ઊભી કરી છે એના માટે હું ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, મારા મારુતિસિંહજી અને સૌ ડિરેક્ટરશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ બંને જિલ્લામાં અત્યંત જરૂરી એવા દૂધ ઉત્પાદકોને દૂધ એકઠું કરીને એમને એમના ખાતામાં દર અઠવાડિયે સમયસર ચેક જમા થાય એના કારણે એમની એક આવક ઊભી થાય અને આવકમાં વધારો થતો જાય આપણે એમનો સફળ પ્રયત્ન કરે છે એમને ખૂબ અભિનંદન. વિરલ ગોહિલ, સત્યડે ન્યૂઝ, ભરૂચ. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.